એ બટા, ઈ તને ન ખબર હોય, એ ગામના બધા છે ને એવું માને છે કે તારા બાપુને મેં મારી નાખ્યા છે અને તારા બાપુ છે ને ઈ બહાર કમાવા ગયા છે. બાપુ ક્યારે આવશે? જે બટા, તારા બાપુ ક્યારે આવે ને ઈ તો મને ખબર નથી તારા બાપુ ક્યારે આવશે. હે બા, તમે ત્રણ દીથી ખાધું નથી, તમને કઈ થતું નથી ને? જે બટા, મને તો લાગે છે હવે હું જીવું કે ન જીવું એવું મને લાગે છે બટા. એ ભાઈ, એવું બોલો માં તમે મરી જશો તો મારું શું થશે? એ બટા, એ બધું થઈ જાય છે બટા, તું ઉપાય દી કરી માં તારા બાપુ કમાઈને આવશે ને એટલે આપણે ક્યાંકથી બટકુક રોટલો લઈ અને ખાઈ લઈશું. આ ગામના પણ બધાય કેવા છે, ખાવાનું થોડુંક નથી આપતા. મારું તો ઠીક, આ મારી સોડીને કોઈ ખાવાનું નથી આપતું. તો મારી દીકરી તને પાણી પાવ ને ખવડાવવું હોતી ગો. બટા, મને આમ કઈ થાય છે, શકર સડતા હોય ને એવું લાગે છે. એ બા, તમે ત્યાં દીધી કઈ ખાધું જ નથી એટલે તમને કઈ થાય છે? સાચી વાત છે બટા તારી. ઓ એ મેલડીમાં, એ મેલડીમાં. બા બા, ઉઠો બા. અમારા બા કોને યાદ કરતા હતા? હા, મારા બા મેલડીમાં ને યાદ કરતા હતા. લગભગ મેલડીમાં મેલડીમાં કરતા હતા. એ મેલડીમાં, એ મેલડીમાં તમે શા હો? એ મારા બા તમને હાથ કરે. એ મેલડીમાં, એ મેલડીમાં હાલો. એ મેલડીમાં, એ મેલડીમાં, એ મેલડીમાં. અમાર બાન કે ખગુ થતું હશે મેલડીમાં. મેલડીમાં નું એટલામાં છે ઘર હશે એટલે જ મારા બા મને આયા કણે લાયા. અરે મારી નાનકડી ઢીંગલી, તું તો સાવ ભોળી છો. તને તો એ પણ નથી ખબર કે માં મેલડી એટલે કોને કહેવાય. માં મેલડી હું તારા બાપ ની કુળ ની દેવી મારી ઢીંગલી. અને તને એમ લાગે છે કે મેલડી માં આઠ લાખ માં ક્યાંય છે? હા મારી ઢીંગલી, હું આઠ લાખ માં છું. હું તો કણે કણ માં વાસ કરું છું. અરે મારી ઢીંગલી, હું તો ઘોડા ના ભાવ ની ભૂખી. જ્યાં કણે મારા હેત હશે, મારા પ્રત્યેક અને લાગણી હશે, ત્યાં શ્રદ્ધા હશે, ત્યાં ઉપર બાલ માં હાજર થાય. અને મારી ઢીંગલી તે મને દિલ થી યાદ કરી છે. જો હું આ આઈ પવન ના ફૂંકારે હું મારી ઢીંગલી. બાપા, આ વા વિટોરિયા નું ઝૂંપડું પડી ગયું. તમને આટલી ખબર ન પડે, આવા કેમ હેંકેલવું ઘરે લઈ જવાનું? બનાવું તું, પણ હવે આ હુકાયું છે ને, હવે આપણે આ ઘીરે લઈને વિયા જાય. એ બાપા, ઘીરે મોત કરી નાખશું, આલો પાણી પી. દેખાડી અને મેલડી મને તું કામ હોય કે?
મારી માં મેલડી ના ઉપકાર માનું એટલા ઓછા છે. આજે માં મેલડી ના લીધે થી હું હાજી થઈ ગઈ અને આ મારી દીકરીને એને દેખાડવા પણ દીધા મેલડી માં. મારી દીકરીને એ તો ખબર પણ નથી કે આ મેલડી માં કોણ છે. એ બટા તું તો હારી ભાગ્યશાળી કેવા કે તને મેલડી માં ના દર્શન કરવા મળ્યા. બટા એ બા મને મેલડી માં એમ કીધું તું કે તારા બાપુ વિયા છે એલા આવે તારા બાપુ. એ બટા હસુકા એ બટા તો તો મારી બધી મનોકામના પૂરી થઈ જાય છે. એ બા બાપુ આયા એમ એ બેરા એ બેરા તમે વિયા એ બેરી એ હું આખા ગામ માં ગોતી ગોતી ને થાકી રહ્યો તમને બેને. એ બેરા એ પણ તમે આટલા વર્ષ કેમ લગાડ્યા એ તમે કમાવા ગયા હતા. આ આપણી દીકરી કેવડી થઈ ગઈ એ તમે 100 વર્ષથી કમાવા ગયા હતા બેરા. એ તમે આ સોડી આવડી મોટી થઈ ગઈ ત્યારે તમે આયા. એ બેરી એ મારા ભાઈ બને એકને મને બિઝનેસમાં ના હલવા દીધો હતો અને મેળી મની દયાથી હું નિર્દોષ સાબિત થયો. એ બેરા એ તો આ માં મેળડીના ઉપકાર માની ને એટલા ઓછા છે. માં મેલડી ના ઉપકાર માનું એટલા ઓછા છે. આજે મને પણ કઈ નથી થયું અને આ મારા ધણી પણ પાછા આવી ગયા છે કમાઈને. હે મેલડી માં તમારા ઉપકાર માનું એટલા ઓછા છે. બોલો માં મેલડી ની જય. બોલો માં મેલડી ની જય. એ બેરા એ હાલો હવે કાયો કે આપણે ઘીરે આયલા જાવી. એ તમે ખાધું કે નહીં? એ બેરા અમને ગામ માં કોઈ ખાવાય નથી દેતું ને કાઈ નહીં. પણ હવે તમે આવી ગયા છો ને એટલે ઉપાય દી નથી. એ હાલો હું ખાવાનું લાયો હોઉં બહાર થી. હાલ બેટા